गंगा तरंग रमणीय जटाकलाप गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रिय मनंग मदापहारम वाराणसी पुरपतिं भज विश्वनाथम वाचाम गोचर मने कर्मस्वरूपम् विष्णु सुर सेवित पादपीठम् वामेन विग्रह वरेण कलत्रवन्तम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् भज विश्वनाथम् भज विश्वनाथम् भज विश्वनाथम् भूतादिपं भुजगभूषण। आज समय छे के जारे विश्व बदलानी भावना वाला देवताओं माथी बधानो समावेश करता देवताओं तरफ आगळ वधे, जेओ मात्र मनुष्यनो ज नहीं परंतु बधा ज जीवनों समावेश करे छे। योगेश्वर नो अर्थ आज छे, विश्वनाथ नो अर्थ आज छे। तेनो अर्थ थाय छे के दरेक व्यक्ति दरेक वस्तु जे सजीव होय के निर्जीव होय ते बधु समाविष्ट छे, कोई तरफेणमां नथी के कोई विरुद्धमां पण नथी। आ विश्वमां आपणने आनी जरूर छे, कारण के तमे कोई बीजू समझो के न समझो, पण आटलू समझो કે આજે માનવતા જે રીતે શક્તિશાળી થઈ રહી છે તેને ધ્યાનમાં લેતા જો આપણે સમાવેશી નહીં હોઈએ તો આપણે એક મોટી આપત્તિ તરફ આગળ વધી રહ્યા છીએ। આપણે અત્યારથી જ ચર્ચા કરવાનું શરૂ કરી દીધું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ કરવું, આપણે અત્યારે તેના વિશે વાતો કરી રહ્યા છીએ। હલો, હા, આપણે તે જ સ્થિતિમાં છીએ, કારણ કે મનુષ્યમાં સમાવેશિતાની ગહન ભાવના વિના આ સશક્તિકરણ એક વિશાળ આપત્તિ બની રહેશે। આ સશક્તિકરણ એક વિશાળ આપત્તિ બની રહેશે, નવાઈ નથી। તો આ એક બહુ સારી વાત છે કે આ સમયે તમારામાંથી વિવિધ રાષ્ટ્રીયતાના ઘણા બધા લોકો અહીં છે। પ્લીઝ, આ મહત્વનું છે, આ કોઈ એક ફિલોસોફી કે વિચારધારાને પ્રોત્સાહન આપવા વિશે નથી, આ બધા જીવનને એક તરીકે જોવા વિશે છે। તો આ વિશ્વનાથજી પણ આ જ છે, પશુપતિનાથ આ છે, યોગ કે યોગેશ્વર આ છે, કારણ કે તે સંપૂર્ણ રીતે એકત્વ અને સમાવિષ્ટતા વિશે છે। અને વિશ્વનું ભવિષ્ય બનવું પડશે, નહીતર ભવિષ્ય ખૂબ જ ખરાબ હશે, આપણે તે સ્થિતિમાં જ છીએ। કાશીનો અર્થ છે પ્રકાશનું એક ટાવર, તો તમે અહીં પ્રકાશના ટાવરને જોવા અને તેની પ્રશંસા કરવા માટે નથી આવતા, તમે અહીં પ્રકાશનું ટાવર બનવાની અભિલાષા સાથે આવો છો, આ તેના વિશે જ છે। ચાલો તે કરી બતાવીએ। નાગાત્મકં સકલ નિષ્કળમાત્મરૂપમ આપણે ગંગાના કિનારે છીએ, પૂર જોશમાં, તેઓ તેને પૂર કહે છે, હું તેને પૂર જોશમાં વહેતી ગંગા કહું છું। અને કાશીમાં જે વિકાસ થયો છે તે જોવો શાનદાર છે, જે અધિકારીઓએ તેના પર કામ કર્યું તે બધા અહીં છે, અને શિવના બધા દીવાનાઓ પણ અહીંયા છે। જો તમે તમારા મગજમાં વધારે તાર્કિક થઈ જાઓ તો તમે કબજિયાતવાળા થઈ જશો, જીવન કબજિયાતવાળું થઈ જશે। તમારા હૃદયમાં થોડા પાગલપણની જરૂર છે, અને તેના માટે તમારા હૃદયમાં આગ લગાડવા માટે શિવ કરતા વધુ સારું કોઈ ઈંધણ નથી।
આપણે કાશીમાં છીએ, પ્રકાશનો ટાવર. આકાંક્ષા ફક્ત પૂજા કરવાની નથી, આકાંક્ષા એ છે કે આપણે બધા એક પ્રકાશનો ટાવર બનીએ. ચાલો તે કરી બતાવીએ. गौरी निरंतर विभूषित वाम भागम नारायण प्रिय मनंग मदापहारम वाराणसी पुरपतिं भज विश्वनाथम गोचरमनेक गुणस्वरूपम् बागीश विष्णुसुरसेवित पादपीठम् वामेन विग्रहवरेण कलत्रवन्तम् वाराणसीपुरपतिं भज विश्वनाथम् भज विश्वनाथम् भज विश्वनाथम् वरदरं जटिलं त्रिनेत्रं पाशाकुशाभयवरप्रदशूलपाणिं वाराणसीपुरपतिं भज विश्वनाथम्. શયન આરતી હતી, એટલે કે શિવજી માટે એક હલરડું. જો તેમને સુવાડવા માટે આ કરવું પડતું હોય તો કલ્પના કરો કે તેમને જગાડવા માટે શું કરવું પડતું હશે. પણ તેમની સમસ્યા એવી છે કે તેઓ વધુ પડતા જાગૃત છે, તેમને સુવાડવા મુશ્કેલ છે. જગાડવામાં કોઈ સમસ્યા નથી, તમારે તેમના જેવું બનવું જોઈએ.
કે તમને સુવાડવા એક સમસ્યા હોય, તમને જગાડવા એ ક્યારે એક સમસ્યા ના હોય, એક વાર તે થાય પછી તમે જણાવશો. ભજ વિશ્વનાથમ